મહેસાણામાં માવઠાથી ખેડૂતોનો માલ પલળી ગયો છે। મહેસાણામાં જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બહુચરાજી એપીએમસીમાં બહાર પડેલો માલ પલળ્યો। કપાસ, એરંડા, ઘઉં, કઠોળ સહિતનો માલ પલળી ગયો। માવઠાની આગાહી હોવા છતાં તકેદારી ન રખાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એપીએમસીમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોનો માલ પલળી ગયો છે। મહેસાણામાં પણ એપીએમસીમાં બહાર પડેલો જે માલ છે એ પલળી ગયો છે। બહુચરાજીમાં એપીએમસીના બહાર પડેલો માલ પલળી ગયો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હાલમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે બહુચરાજી એપીએમસી બહાર પડેલો માલ પલળી ગયો। આગાહી કરવી હોવા છતાં પણ આ રીતની બેદરકારી સામે આવી છે। તકેદારી બિલકુલ રાખવામાં નથી આવી, પરિણામે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બહુચરાજીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। માવઠાની આગાહી હતી તેમ છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખવામાં આવી, ખેડૂતોનો માલ પલળી ગયો। એપીએમસીની બહાર પલળેલો જેટલો માલ હતો એ પલળી ગયો છે। હાલમાં તેને ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે મહેસાણાથી કેતન જોડાઈ ગયા છે। જે કેતન, આગાહી કરવામાં આવી હતી માવઠાની, તેમ છતાં પણ કોઈ જાતની તકેદારી ન રાખવામાં આવી અને આ રીતે ખેડૂતોનો માલ પલળી ગયો। બેદરકારી આ રીતે સામે આવી છે અને હવે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ચોક્કસથી રિંકલ, જણાવી દઉં કે હાલ મહેસાણા જિલ્લામાં વરસાદ ચાલી રહ્યો છે। હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો, હાલ પણ જે સતત વરસાદ મહેસાણા જિલ્લા અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે, જેના કારણે જે ખેડૂતોનો પાક હતો તે પણ ખેતરોમાં પલળી ગયો છે। બીજી બાજુ જે માર્કેટ યાર્ડમાં ખેડૂતો માલ લઈને આવ્યા હતા તેમાં પણ અનેક જે માલ હોય છે તે પલળી ગયો છે। ખાસ કરીને જે બહુચરાજી એપીએમસી હોય છે તેમાં માલ પલળી ગયો છે। કપાસ સહિતની જે અનેક જે જર્સી હોય છે ખેડૂતો દૂર દૂરથી બહુચરાજી એપીએમસીમાં વેચવા માટે આવ્યા હતા તે માલ જે પલળી ગયો છે, ચોક્કસથી બેદરકારી કહી શકાય છે। કેમ કે તંત્ર દ્વારા આગોતરા જ જણાવી દેવામાં આવ્યું હતું કે આ જે સમયગાળો છે તેમાં વરસાદ વરસી રહે છે, કમોસમી વરસાદ વરસી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે, તેના કારણે માલ પડી ગયો છે। બીજી બાજુ ઊંઝા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ તકેદારી રાખી છે, તેના કારણે ચોક્કસથી જે ખેડૂતો હતો તેનો માલ બચી ગયો છે। હાલ હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી આ ઊંઝા માર્કેટયાર્ડ છે કે જ્યાં આગતરું આયોજન કહી શકાય છે કે જે માલ ખુલ્લામાં પડે તો તેના પર તારપત્રી ટાંકવામાં જેના કારણે મોટાભાગનો જે માલ છે તે પલળતા બચી જાય છે। એટલે કહી શકાય છે એક બાજુ બેદરકારી દેખવામાં આવી રહી છે તો બીજી બાજુ ચોક્કસથી હાલમાં જે વેપારી હોય છે, જે ખેડૂત હોય છે, તે આગોતરું આયોજન પણ જોવા મળ્યું છે। એટલે ચોક્કસથી હાલ મહેસાણા જિલ્લામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે। તો બીજા બાજુ જે શિયાળાના જે વાતાવરણમાં ચોમાસું દેખાઈ રહ્યું છે તેના કારણે ચોક્કસથી લોકોના સ્વાસ્થ્યમાં પણ આગામી દિવસોમાં ફેરફાર જોવા મળે છે, કારણ કે ઠંડકનું જે પ્રમાણ છે તે વધી ગયું છે। બીજી બાજુ જે ચોમાસું વાતાવરણ, ચોમાસું જતું રહ્યું હતું પરંતુ ફરીથી એક વખત ચોમાસું જેવું વાતાવરણ હાલ મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યું છે। જી જી કેતન, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ। તો બહુચરાજીના દ્રશ્યો છે, એક બાજુ બહુચરાજીમાં બેદરકારી સામે આવી તો ઊંઝા માર્કેટ યાર્ડમાં તકેદારી રાખવામાં આવી અને ખેડૂતોનો જે માલ હતો એ માવઠાના કારણે બચી ગયો છે। પરંતુ આ બાજુ બહુચરાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં એવું જોવા મળ્યું છે કે આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈપણ જાતની તકેદારી ના રાખવામાં આવી અને ખેડૂતોનો જેટલો પણ માલ એપીએમસીની બહાર પડ્યો હતો એ તમામ માલ પલળી ગયો। હાલમાં એ માલને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આગાહી કરવામાં આવી તેમ છતાં પણ આ રીતની બેદરકારી કઈ રીતે જોઈ શકાય? કારણ કે એક બાજુ કહી દેવામાં આવ્યું હતું તંત્ર દ્વારા કે આ રીતે માવઠું પડી શકે છે, તેમ છતાં પણ કોઈ જાતની તકેદારી ન રાખવામાં આવી અને અંતે નુકસાન ખેડૂતોને જ વેઠવાનો વારો આવ્યો। અમદાવાદ જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો છે। જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસ્યો છે। જેતલપુર માર્કેટ યાર્ડમાં બહાર પડેલું અનાજ પણ પલળી ગયું। માવઠું થતાં બહાર પડેલા અનાજને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એક બાજુ આ બહુચરાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને બીજા દ્રશ્યો અમદાવાદ જેતલપુરના છે કે જ્યાં માવઠું પડતા તમામ માલ જે છે એ પલળી ગયો છે। પાટણ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। પાટણના 7 તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ચાણસ્મામાં 6 મીમી વરસાદ વરસ્યો।
पांच मिमी पाटण में, विराधनपुर में चार मिमी वरसाद तो सांथलपुर में चार मिमी, सिद्धपुर में त्रण मिमी वरसाद नोंधायो। भरशियाळे वरसाद थता खेडूतों की चिंता में वधारो थयो छे। पाटण अने राधनपुर में चार मिमी वरसाद नोंधायो छे। पाटण जिला में सवारथी ज वादळछायुं वातावरण जोवा मळ्युं। सात तालुका में कमोसमी वरसाद वरस्यो। आठ थी दस वाग्या सुधी में चाणस्मा वरसाद वरस्यो छे। पाटण में सवारथी ज वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। गुजरात में अनेक जिल्लाओं में हाल में वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे अने साथे कमोसमी वरसाद पण वरसी रह्यो छे। खेडूतोने भारे नुकसानीनो सामनो करवो पड़ी रह्यो छे कारण के आ रीते भर शियाळे वरसाद थता पाकने घणुं नुकसान थयुं छे। पाटणना दृश्यो छे के ज्यां सवारथी ज वरसादनी शुरुआत थई छे। सातलपुरमां चार मिमी, सिद्धपुरमां त्रण मिमी जेटलो वरसाद नोंधायो छे। खेडूतोनी चिंतामां पण वधारो थई गयो छे। सिद्धपुरमां त्रण मिमी, पाटणमां सवारथी ज वरसादनी शुरुआत थई चूकी छे। आठ थी दस वाग्या सुधीमां चाणस्मामां छ मिमी जेटलो वरसाद वरस्यो छे। उत्तर गुजरात में कमोसमी वरसाद पड़ो है। अरवली, पाटण, महेसाणा, बनासकांठा और साबरकांठा सहित पंथक में मावठू पड़ू। भरशियाळे मावठू पड़ता खेडूतों की चिंता वधी गई। अरवली शामळाजी सहित ईसरोल विस्तार में कमोसमी वरसाद पड़ो तो बनासकांठा कांकरेजना थरा पंथक में अर्धो कलाक सुधी कमोसमी वरसाद वरस्यो। दियोदर में मावठू पड़ता खेडूतों की चिंता में वधारो थयो छे। तो आ तरफ महेसाणा, ऊंझा, कड़ी और बहुचराजी में मावठू पड़ू तो समग्र पाटण जिला वातावरण में पलटो जोवा मळ्यो। पाटण, सरस्वती, समी, हारीज, राधनपुर, सांतलपुर में कमोसमी वरसाद पड़ो। खेड़ा जिला में सवारथी ज वादळछायुं वातावरण जोवा मळ्युं। डाकोर में कमोसमी वरसाद वरस्यो। रस्ता पर पाणी फरी वळ्या। भरशियाळे वरसाद बाद डाकोर में हिल स्टेशन जेवो माहोल जोवा मळ्यो। तो अमदावादना विविध विस्तारों में पण कमोसमी वरसादनो माहोल सर्जायो छे। अमदावादना पूर्व विस्तारों में वरसादी झापटा पड़ा छे। अमदावादना हाथीजण सर्कल, वस्त्राल अने एसपी रिंग रोड पर चौमासा जेवो माहोल सर्जायो छे। अमदावादना विविध विस्तारों में पण वरसाद वरस्यो छे। वातावरण में पलटो आवी गयो छे। विरमगाम तालुकाना गामडाओं में वरसादी झापटा पड़ा। नळ सरोवर रोड पर पण वरसादी झापटा पड़ा हता। तो भरशियाळे चौमासा जेवा माहौल ने लईने रोगचाळो वधवानी पण भीति सेवाई रही छे। साबरकांठामां कमोसमी वरसादथी पाक नुकसानी भीति सेवाई रही छे। मगफळीना पाकने बचावा माटे खेडूतो कवायत करी रह्या छे। मगफळीना माल पर प्लास्टिक पाथरीने तेने बचाववानो प्रयास करवामां आवी रह्यो छे। हिम्मतनगर, खेड ब्रह्मा, विजयनगरमां कमोसमी वरसाद वरस्यो छे। गढोडा, करणपुर, हडियोल सहितना गामोमां मावठू पड्युं छे। उत्तर गुजरातना जिल्लाओमां वातावरणमां पलटो आव्यो छे। साबरकांठा जिल्लाना घणा विस्तारोमां मावठू पड्युं छे। वहेली सवारे मावठू थता चौमासा जेवो माहोल बन्यो छे। विजयनगर, खेड़ब्रह्मा, वडालीमां कमोसमी वरसाद वरस्यो। कमोसमी वरसादथी खेडूतोने पाक नुकसाननी भीति छे। मगफळी, कपास अने बटाकाना वावेतरमां नुकसाननी भीति छे। आ तरफ बनासकांठाना पालनपुरमां कमोसमी वरसाद वरस्यो छे। पालनपुर मार्केट यार्डमां खेडूतोनो माल पलळी गयो। मावठू थता यार्ड बहार पड़ेलो माल पलळी गयो छे। वेपारीओ मगफळीनो माल सुरक्षित करवा माटे लागी गया छे। मावठानी आगाही होवा छतां पण यार्डनी मोटी बेदरकारी सामे आवी छे। सौराष्ट्रना घणा जिल्लाओमां कमोसमी वरसाद वरस्यो। गीर सोमनाथ जिल्लाना वातावरणमां पलटो आवी गयो। तलाळाना घणा विस्तारोमां सवारे वरसादी छांटा थया छे। धावागीर सहितना गामोमां पण मावઠું થયું। तो आ तरफ कच्छ जिल्लाना वातावरणमां पण पलटो जोवा मळ्यो। पूर्व कच्छना रापर तालुकामां सवारे कमोसमी वरसाद वरस्यो। बालासर,
मोवाड़ा बेला विस्तार में मावठू पड़ू। भूज तालुका में सवारे कमोसमी वरसाद वरस्यो छे। लुड़किया विस्तार में मावठू थयू छे। तो भर शियाळे कमोसमी वरसाद थी खेडूतों में चिंता वधी गई छे। राजकोट जिला में आत्मनिर्भर ग्राम यात्रा कार्यक्रम योजवामां आव्यो। कार्यक्रम में राज्यकक्षा मंत्री जगदीश विश्वक्रमा, सांसद मोहन कुंडारिया, रामभाई मोकरिया तथा धारासभ्य गोविंदभाई पटेल, लाखाभाई सागठिया उपस्थित रहा था। कार्यक्रम में मोटी संख्या में जिला आगेवानो और कार्यकरो पण उपस्थित रहा था। जो कि कार्यक्रम में पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणी गैरहाजर रहा था। आ उपरांत कांग्रेस आगेवानोने पण आमंत्रण पाठवामां आव्युं हतुं, परंतु कांग्रेसना ललित कगथरा, ललित वसोया और मोहम्मद पीरजादा गैरहाजर रहा था। गुजरात पोलीसे ताजेतरमां ड्रग्सना मोटा रेकेट पकड़ता गृह राज्यमंत्री हर्ष संघवीए गुजरात पोलीस अने जवानोने अभिनंदन पाठव्या छे। तेमणे कह्युं छे के आ कामगीरी पर हुं गुजरात पोलीस अने जवानोने अभिनंदन पाठवुं छुं। साथे ज तेमणे वडोदरा पोलीसनी पण प्रशंसा करी। गुम थयेली नवजात बाळकीने बिहारथी शोधी लावनार पोलीस टीमना पण तेओए वखाण कर्या। तो आत्मनिर्भर यात्राने प्रारंभ करावता संघवीए आ वात करी हती। यात्राना प्रारंभ पहेला तेमणे हरिधाम सोखड़ा स्वामीनारायण मंदिरना दर्शन पण कर्या हता। गुजरात पुलिस ना सौथी सीनियर अधिकारी थी लईने कांस्टेबल सुधी सौनी मेहनत थी आ राज्य ने ड्रग्स मुक्त करवानी कामगीरी आ राज्य की पुलिस करी रही। ज्या देश ना दुश्मनों कया प्रकार आ देश नी अंदर आपड़ा राज्य नी अंदर ड्रग्स नो नेटवर्क फैलावी सके ए माटे नो जारे प्रयत्न थई रह्यो हतो, त्यारे आ गुजरात पुलिस ना जवानोए पोताना परिवार साथे दिवाली ना बनावी, पोताना परिवार साथे नव वर्ष ना बनावी અને નેટવર્કને પર્દાફાશ કરવા માટે 12 12 દિવસ સુધી પાછળ લાગીને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડ્રગ્સ પકડવાનું કામ કર્યું છેલ્લા અઠવાડિયાની અંદર આપણે 3 થી વધારે મોટા નેટવર્ક ગુજરાતની અંદર પર્દાફાશ કર્યા છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના એક એક પોલીસના જવાનોને અભિનંદન આપ્યા છે। હજારો લાખોના જીવ બચાવવાનું કામ આ રાજ્યના પોલીસના જવાનો દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં જે ડ્રગ્સના નેટવર્કો પર્દાફાશ થયા છે આરોપી મુખ્તાર હુસેને ખુલાસો કર્યા બાદ પોલીસે દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામે દરોડા પાડ્યા, જ્યાં અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાના ઘરમાંથી 24 કિલો એટલે કે 120 કરોડનું હેરોઇન મળી આવ્યું। ઝીંઝુડા ઉતરેલા હેરોઇનમાંથી આ જથ્થો અહીં સંતાડ્યો હોવાનું ખુલ્યું છે। પૂછપરછના આધારે આ ડ્રગ્સના જથ્થામાંથી કુલ અગાઉ 12 કિલોગ્રામ ડ્રગ્સ રાજસ્થાનના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટરના સાગરીતોને સપ્લાય કર્યું હતું। સપ્લાય કરનાર જામનગરના જોડિયાનો ઇકબાલ ભંગારીયો હતો। આથી પોલીસે વોચ ગોઠવીને રાજસ્થાનના શિરોહીથી ઇકબાલ તથા અરવિંદ યાદવને દબોચી લીધા। તપાસમાં સામે આવ્યું કે ઇકબાલ હજુ પણ હેરોઇનનો જથ્થો અહીં સપ્લાય કરવાનો હતો। આરોપી અરવિંદ યાદવ ભોલા શૂટરનો જ સાગરીત છે, જે અન્ય એક પોતાના સાથી અંકિત જાખડ સાથે મળી આ વેપલો કરતો હતો। ભોલા શૂટર હાલમાં જેલમાં બંધ છે, પરંતુ પોતાના સાગરીતો પાસે ડ્રગ્સનો ધંધો કરાવતો હતો। તો આ તરફ જામનગરના જોડિયાથી આ કેસના વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર અને આરોપી હુસેનની પણ ધરપકડ થઈ ચૂકી છે। આમ અત્યાર સુધી આ કેસમાં પહેલા દિવસે 3 આરોપી, મંગળવારે વધુ 5 આરોપી અને બુધવારે 3 આરોપી મળીને કુલ 11 આરોપીઓને દબોચી લેવાયા છે, જ્યારે હેરોઇનનો જપ્ત કરાયેલો કુલ જથ્થો 144 કિલો એટલે કે 720 કરોડનો થાય છે। અગાઉ 12 કિલો સપ્લાય કરી દેવામાં આવ્યું છે, એવામાં આ કુલ જથ્થો કેટલો હતો અને ક્યાં ક્યાં છુપાયો તેની તપાસ કરાઈ રહી છે। દ્વારકા જિલ્લામાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદરા બંદર પરથી ઝડપાયો છે 24 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો। આ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત એટીએસ અને દ્વારકા એસઓજીની ટીમ દ્વારા આરોપીના મકાનમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન। ગુજરાત એટીએસ અને દ્વારકા એસઓજી દ્વારા હાલ નાવદરા બંદર પર મોટી માત્રામાં પોલીસનો કાફલો તૈનાત છે અને આરોપીના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો। વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં મગફળી ખરીદી બંધ કરતા હોબાળો મચી ગયો છે।
ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। માવઠાને કારણે પુરવઠા વિભાગે ખરીદી બંધ કરવાનો નિર્ણય કર્યો છે। મગફળીને લઈને પહોંચેલા ખેડૂતો રજડી પડ્યા। જિલ્લાના 7 કેન્દ્રો પર ખરીદીને બંધ કરી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે હાર્દિક જોડાઈ ગયા છે। જી હાર્દિક, હાલમાં માવઠાને કારણે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। રિંકલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાની શક્યતા વર્તવામાં આવી હતી, ત્યારબાદ હવે મગફળી ઉપર ગ્રહણ લાગ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી જે ખેડૂતો મગફળી લઈને કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, ત્યાં જોઈ શકો છો કે લાંબી કતારો વહેલી સવારથી લગાડી છે। પરંતુ જે પ્રકારે અગાઉથી જાહેરાત નહીં કરવામાં આવતા જે નિગમ છે, પુરવઠા નિગમ, તેમના દ્વારા કે ખરીદી બંધ કરવામાં આવી છે, તેને લઈને હાલ ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતો પાસે જવાનો પ્રયાસ કરીશું, ખાસ કરીને એમનું શું કહેવું થાય છે? તમે ક્યારથી આવ્યા છો? હાલ ખરીદી બંધ કરવામાં આવી છે, કેવું શું થઈ રહ્યું છે? સવારે 7 વાગ્યાના અહીંયા લાઈનો ચાલુ થઈ ગયા હતા, અમે સવારે 7 વાગ્યા અહીંયા આવી ગયા હતા મગફળી લઈને। કાલે કોઈ પણ સરકારી જાહેરાત નથી કરી, સરકાર મોટી મોટી વાતો કરે છે કે એમના પ્રોગ્રામમાં હોય તો મોટી મોટી જાહેરાતો કરે છે, પણ એક ખેડૂતો માટે એક ફક્ત જાહેરાતો કરવી જોઈતી હતી કે કાલે મગફળી લઈને કોઈ ખેડૂતે લઈને આવવાની થતી નથી। અમને તો ખબર નહોતી કે મગફળી લઈને આવું વાતાવરણ થયું, કોઈ પણ જાતનો અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો પણ નથી, અને હવામાન એટલું બધું હવા પણ પકડાઈ ગયા, કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ તો પડ્યો છે, પરંતુ આ અગાઉથી જાહેરાત કરવી જોઈતી હતી। હા, અગાઉથી જાહેરાત કરવી જોઈએ, જેથી ખેડૂતને ખબર તો પડે। એક તો આ મગફળીની રામાયણ ચાલુ છે, ખાતર મળતું નથી, એક દુર્દશા તો ખેડૂતની જ આવે છે, સરકાર મોટી મોટી। દાદા, તમે ક્યાંથી આવ્યા છો? રાજપુરથી। કેટલા વાગે આવ્યા છો? કેવી તકલીફ પડે છે? ચોક્કસથી જે પ્રકારે ખેડૂતો આવ્યા છે, આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગી ચૂકી છે, અને મારી સાથે અધિકારી છે, અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ। ખાસ કરી આપ જણાવશો કે કેમ ખરીદી બંધ કરવામાં આવી છે? ખરીદી એટલા માટે કે વાતાવરણના લીધે ઉપરથી જ આદેશ છે કે ગઈકાલ માટે કોઈ SMS, આજના દિવસ માટે કોઈ SMS કરવામાં આવેલા નથી। જે તે ખેડૂતો આવેલા છે, અગાઉ મેસેજ છોડેલા છે, એ લોકો આવેલા છે, આ લોકો માટે આપણે શનિવાર માટે સ્પેશિયલ રાખેલું સરકારે, કે જે લોકોની કોઈ પરિસ્થિતિ આગળ સાફ સફાઈ ના કરી હોય, મેસેજ મળ્યો ના હોય કોઈ, તે લોકોના માટે શનિવાર રાખવામાં આવેલું છે। હાલ ખરીદી બંધ કરી દેવામાં આવી તમામ કેન્દ્રો, હાલ તમામ ખરીદ કેન્દ્રો પર બંધ ખરીદી। રિંકલ, ખાસ કરીને જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે, ખેડૂતો પણ આક્રોશનો માહોલ છે, અધિકારી પણ કહી રહ્યા છે કે રાજ્યવ્યાપી આ નિર્ણય ગણવામાં આવી રહ્યો છે કે 18 અને 19 તારીખે કમોસમી માવઠાની જે શક્યતા હતી તેને લઈને, પરંતુ અગાઉથી જાહેરાત ખરીદી બંધ છે તેની નહીં કરવામાં આવતા હાલ ખેડૂતો રજડી પડ્યા છે અને ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। જી જી હાર્દિક, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ। માવઠાને પગલે અન્ન નાગરિક પુરવઠા નિગમનો નિર્ણય સામે આવ્યો છે। જ્યાં કમોસમી વરસાદ છે ત્યાં મગફળી ખરીદીને બંધ કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ રહેશે। 91 APMC કેન્દ્ર પર મગફળી યથાવત છે। ખરીદી શરૂ કરવા માટે જિલ્લા સ્તરે નિર્ણય લેવાશે। અમદાવાદ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસ્યો છે। જેતલપુર માર્કેટ યાર્ડમાં બહાર પડેલું અનાજ પણ પલળી ગયું। માવઠું થતા બહાર પડેલા અનાજને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે દીપિકા જોડાઈ ગયા છે। જે દીપિકા, હાલમાં અમદાવાદમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કયા કયા વિસ્તારમાં હાલમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પણ ખૂબ જ ખરાબ બની ગઈ છે, કારણ કે અનાજ જે છે એ પણ પલળી ગયેલું જોવા મળ્યું છે જેતલપુર માર્કેટમાં? બિલકુલ, અમદાવાદ જિલ્લાની અંદર છૂટો છવાયો વરસાદ જે પડ્યો તેને કારણે આ માવઠાની અસર મોટા પાયે ખેડૂતોને વધારે પડી છે। અત્યારે હું અમદાવાદના જેતલપુર માર્કેટ યાર્ડમાં છું ને આપ જોઈ રહ્યા છો જે ઘઉંનો ઢગલો છે, આ ઘઉંનો ઢગલો એવો ઢગલો છે કે પાણી વરસાદને કારણે આ ઘઉં છે તે પડી ગયા છે અને ડાંગર જે છે તે પણ અહીં સડી ગયા છે અને જે પ્રકારે અહીં પરિસ્થિતિ સર્જાય છે, હું અહીંયા જે પણ ઘઉં હતા, જે પણ ડાંગર હતા, એ તમામ પાણીમાં ગરકાવ પાણીમાં ખરાબ થઈ ચૂક્યા છે। મારી સાથે વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું। કાકા, આ કેટલો માલ બગડ્યો તમારો? 2000 બોરી બગડી છે। કેટલો ઓવરઓલ જેતલપુરમાં કેટલો માલ બગડ્યો હશે વરસાદે? લગભગ 10000 બોરી બગડી હશે। કેટલું નુકસાન, પાયમાલ નુકસાન કેટલું? 10000 બોરી એટલે લગભગ કરોડ રૂપિયા નુકસાન થાય। કરોડ
રૂપિયાનું નુકસાન થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવ્યો હતો ને કેવી પરિસ્થિતિ ને તમે આવ્યો વરસાદ 7:30 આવ્યો તમે ક્યારે અહીંયા પહોંચ્યા હતા અમે 8:30 આવી અત્યારે શું થઈ રહ્યું છે આ બધા મજૂરો શું કરી રહ્યા છે આ ડાંગર ભરે છે અત્યારે દ્રશ્યોમાં હું તમને બતાવી દઈશ અહીં જોઈ રહ્યા છો કે તમામ મજૂરો છે જે માલ બચી ગયો છે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે અને જે માલ છે તે ભરીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અહીં તમામ લોકો છે જે મહેનત કરી રહ્યા છે અને સાથે જ અહીં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદને કારણે આ તમામ માલ છે તે ખરાબ થઈ ગયો છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતોને અને અહીં વેપારીઓ છે મને કમને જેટલો માલ સારો રહ્યો છે તમામ માલ છે તે ભરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જે પ્રકારે અમદાવાદના જેતલપુર માર્કેટની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ અમદાવાદના અન્ય શહેરોમાં પણ છે અન્યના અન્ય જગ્યાઓમાં પણ છે ખાસ કરીને દરેક વિસ્તારની અંદર જે શાકભાજી હોય કે પછી આવી રીતે માલ હોય તે સડી ગયા છે ને આ રીતે પાણીમાં તેને અસર પહોંચવાને કારણે સૌથી વધારે પાકનું નુકસાન જોવા મળી રહ્યું છે જી દીપિકા આભાર તમામ માહિતી બદલ અને મારી સાથે જોડાવા બદલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેતલપુર માર્કેટ યાર્ડમાં બહાર પડેલું જે અનાજ હતું એ પલળી ગયું છે માવઠાના કારણે હાલમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો પારો આવી રહ્યો છે અમદાવાદમાં વૃદ્ધની હત્યા કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે સાબરમતી વિસ્તારમાં થઈ હતી આ વૃદ્ધની હત્યા ઠાકોરવાસમાં 62 વર્ષીય દેવેન્દ્ર રાવતની હત્યા કરી દેવામાં આવી હતી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત